શ્રોતા મિત્રો બધા મજામાં છો ને આજે આપણે નાગ પાંચમની વાર્તા કરીશું શ્રાવણ વદ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠીને નાઈ ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી અને પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ કરવું અને એકટાણું કરવું તેમાં આગલા દિવસે પલાળેલા મગ મઠ બાજરી કાંકણી અથાણું એવું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારનવાર થતાં ઝઘડાઓનો નાશ થાય છે સંપ વધે છે અને નાગ દેવતાની કૃપાથી ધન ધાન્યનો ભંડાર અખૂટ ભરાયેલો રહે છે હવે આપણે એની વાર્તા કરીએ તો એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વવો હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને ન બાપી ન પીરી એવું કહી અને મેણાં મારતા હતા ખાવા પીવાનું પૂરું આપે નહીં અને બધું જ કામ નાની વહુ પાસે કરાવે સરાદના દાડા આવ્યા અને ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા ખાઈ પી જમી ઉઠ્યા નાની વહુને જમવાય ન બોલાવી નાની વહુને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણુંય મન થાય પણ કરે શું સાસુ બોલી અલી નપીરી પીરી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈ અને વાસણ માંજી નાખે નાની વહુ ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠાઉ તેની આંખોમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને નદી કિનારે માંજવા ગઈ વાસણ માંજતા માંજતા તેની દ્રષ્ટિમાં ખીરના તપેલામાં ગઈ તેણે તાવેથો લઈ અને તપેલામાં ચોંટેલા કપોડા ઉખેડી અને સાડલાના છેડે બાંધ્યા અને મનમાં વિચાર કર્યો કે નાઈ ધોઈને ખાઈ લઈશ એટલામાં એક નાગણીની દ્રષ્ટિ આ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાડા હતા એને ખીર ખાવાનો ભાવ થયો એ તો આવી અને ગુપચુપ ખાઈ લીધા વહુ નાઈને બહાર આવી તો સાડલામાં જોયું તો ખીરના કપોડા ન મળે નાગણી આ બધું સંતાઈને જોતી હતી તેના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ને ખાઈ ગઈ મારું પેટ ઠરે તેવું એનું પેટ ઠરજો નાની વહએ ગાળોની આશીર્વાદ આપ્યા એ સાંભળી અને નાગણ તો પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને તેને કહ્યું બહેન તારા કપોડા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ તો બધી વાત કરી કે મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાય આપતા નથી અત્યારે મને સારા દાડા છે મારો ખોળો ભરવાનો ટાઈમ થયો છે ને કોઈ ખોળો ભરનાર નથી આટલું કહેતા તો નાની વહુની આંખોમાં જળજળિયા આવી ગયા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી કે ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માનજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ને ત્યારે પેલા રાફડા પાસે આવી અને કંકોત્રી મૂકી જજે નાની વહુનો તો હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી ગઈ અને તો રાજીના રેડ થઈને ઘરે પાછી આવી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા કે એને તો પિયરમાં સૂકું થડયું નથી તો એના વરી ખોળા શા ભરવા નાની વહુનો જીવ મુંજાયો એણે સાસુને કહ્યું કે બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પરોષણ બોલી કટકો કાગળ લખવામાં હો જાય છે લખી આપો ને કંકોત્રી લઈ અને વહુ તો પેલા રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોણો માર્યો ઝટ કરો ને ચૂલે આંધણ લો હમણાં વહુના પિયરિયા આવશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગણ નાગ દેવતા અને નાગ કુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોતો સિવાઈ ગયા ન કોઈ બોલે કે ન ચાલે ચૂલો તો સાચો સાચ આંધણે ચડ્યો નાગદેવતાએ કહ્યું કે અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધ ના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા છે પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા અને નાગદેવતાઓ તો ચપ ચપ દૂધ પી ગયા ખોળો ભરવા માંડ્યો વવને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણે જોઈએ તેટલું આપ્યું અને સાસરિયા છોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા કે હવે વળાવો ત્યારે સુવાવળ પછી સવા મહિને અમે મૂકી જઈશું વવને વળાવી નાગદેવતાઓ તો વવને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાઈશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવજે બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજ મહાલય તીઠો બહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસી અને ઝૂલવા લાગી નાગણ બોલી જો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજે ખા પી અને આનંદ કર પણ તારે એક કામ કરવાનું છે સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાગકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા અને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો દીકરો તો દાડે ન વધે તેટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દાડે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસ નાની વહુએ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી અને બહાર ગઈ અને છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ એટલે છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાગકુમારો દોડતા દોડતા આવ્યા નાકકુમારોને જોઈને છોકરો તો બી ગયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડા ઉપર પડી એટલે તેમના પૂંછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા તો દૂધ ઉકળતું ગરમ હતું એટલે બાપડાના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડા બુચિયા થઈ ગયા નાની બહુ બહારથી આવીને જુએ છે તો રૂપાણા નાગકુમારો બોચિયા થઈ ગયા છે પણ શું કરે નાના છોકરાને શું કહે પણ નાગકુમારો ક્રોધે ભરાયેલા અને કહેવા લાગ્યા કે અમે તો તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગમાતા આવી પહોંચ્યા અને નાગકુમારોને શાંત કર્યા પણ તેમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડલો આપ્યો અને વિદાય દેતા નાગમાતાએ કહ્યું કે તને દુઃખ પડે ને તો અહીં આવજે બેટા સાસુ તો છોકરાને જોઈ અને વહુને ભેટી પડી પણ બીજી બધી વહુઓના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુઓને એની પર વધારે રીસ થવા લાગી હવે પહેલાં નાગકુમારોએ મનમાં વિચાર્યું કે આપણે અહીં માતાના કહેવાથી કરડ્યા નહીં કરડતા વાર્યા છે આપણને પણ ત્યાં કોણ વારશે તેમણે તો મનમાં ગાંઠ વાળી નાની બહુના સાસરે તેને કરડવા માટે ગયા અને ઘંટીની નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં તેને ઠોકર વાગી એટલે પોતે પોતાના બાંડિયા બુચિયા ભાઈને સંભાળી અને બોલી કે ખમ્મા મારા બાંડિયા બૂછ્યા વીરને નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બેન તો હજી આપણને સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો છાનામાના તેની પાછળ ગયા અત્યારે વહુને વાવને પગથિયે ઠેસ વાગી નાની વહુ ફરી પાછી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીરને નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ અને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલ્યા ગયા એક દિવસ મોટી વહુની દૂધની તાંબડી છોકરાઓએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમે રાખનું દૂધ સીધને ઢોળી નાખો છો તમે તો મોટા પિયરના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને બહુ ખોટું લાગ્યું તે છોકરાને લઈ અને ફરી નાગ માતા પાસે ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગ માતાએ તેને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું તારા ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલી આપીશ વહુએ ઘરે આવી અને વાડો કરાયો એટલામાં તો પહેલાં બાંડિયા ભૂજિયા ભાઈઓ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો એટલે બહેને વધેલી ગાયો ભાભીઓને આપી જેઠાણીઓને આપી બહેન નાગ કુમારોને ભાઈ ભાઈ કરી અને ભેટી પડી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ થઈ ગયો અને નાની માન પાન બધી જ જગ્યાએ વધી ગયા જય નાગદેવતા જય નાગ માતા જેવા તમે નાની વહુને ફળ્યા તેવા કથા કહેનાર કથા વાંચનાર અને કથા સાંભળનાર સર્વને ફળજો જય શ્રી કૃષ્ણ મિત્રો વધુ આવતા અંકે અમારી કથા કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આવી અવનવી વાતો અને વાર્તાઓને સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ